કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અયોધ્યા નહીં જાય કોંગ્રેસના સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે વિવિધ પાર્ટીઓના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના અગ્રણી નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જોકે હવે કોંગ્રેસ પાર્ટી એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વીકાર કર્યો છે. કોંગ્રેસના કયા નેતાઓ નહીં રહે ઉપસ્થિત તેની વાત કરીએ તો કોંગ્રેસના નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી તથા વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી સહિતના નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહીં. 22 જાન્યુઆરીના રોજ યોજાનારા આ શાનદાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આ નેતાઓને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન અંગે કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જાણકારી આપી હતી. જયરામ રમેશે કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જણાવ્યું હતું કે આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે, જોકે ધર્મ એ દરેકની અંગત બાબત છે. RSS અને BJPએ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે BJP અને RSSના નેતાઓ દ્વારા અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટપણે ચૂંટણી લાભ માટે કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2019ના સુપ્રીમ કોર્ટના ફેસલાનું પાલન કરતા અને ભગવાન રામનું સન્માન કરતા લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટપણે RSS BJPના કાર્યક્રમમાં નિમંત્રણનું સન્માનપૂર્વક અસ્વીકાર કર્યું છે. લેખિતમાં કોંગ્રેસે આમંત્રણ અસ્વીકાર કર્યું છે. આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ ત્યાં સુધી તો કોંગ્રેસના કોઈ મોટા નેતાનું પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ આ બાબતે પત્રકારોએ કર્ણાટકના કોંગ્રેસના ઉપમુખ્યમંત્રીને પૂછ્યું હતું કે આ બાબતે તમે શું કહેવા માગો છો, તો તેમણે કહ્યું હતું કે મેં કોઈ ટિપ્પણી નહીં કરના ચાહતા હું, ઇસકા જવાબ પાર્ટી કે આલા કમાન દેંગે. Sir, the Congress High Command has said that we don't want to go. Just one question. Sir, I don't want to comment. High Command will answer to all those things. આ પહેલા વિપક્ષી પાર્ટીઓના અને ઘણા નેતાઓએ સમારોહના આમંત્રણને ફગાવી દીધું હતું. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. વાતો એવી થઈ રહી છે કે કોંગ્રેસના નેતાઓએ એટલા માટે ઇનકાર કર્યો કારણ કે ભાજપે આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમ બાદ કોંગ્રેસના નેતાઓ રામલલ્લાના દર્શન કરવા જઈ શકે છે. નમસ્કાર.